મહાન છે અને જ્ઞાન ત્યારે આપણે મેળવી શકીએ જ્યારે આપણે કંઈક નવું નવું વાંચતા રહીએ ત્યારે વાંચવું છે અને વાંચવા માટે વર્તમાન પત્રો સામાયિકો બુક્સ ઘણી બધી વસ્તુઓ છે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે શું તમે વિદ્યાર્થી છો તમને વાંચવાની ઈચ્છા છે શું તમે એવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા કોઈ એવા ભણીને નોકરી માટે નોકરીની શોધ માટે તૈયારી કરી રહેલા કોઈ એવા વિદ્યાર્થી મિત્રો છો કે કોઈ એવા શિક્ષક મિત્રો કે કોઈ એવા જ્ઞાનના જીવ્યા છો મિત્રો છો તો એ દરેક મિત્રો માટે થઈને વાંચવા માટેનું એક ઉત્તમ માધ્યમ તમને તમારા મોબાઈલ ઉપર પ્રાપ્ત થઈ શકે તમે તમારા મોબાઈલ બનાવી શકો એક ભવ્ય લાઇબ્રેરી અને એ લાઇબ્રેરી જે છે એ લાઇબ્રેરી તમને અસંખ્ય કહી શકાય તેવા ભારતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામાયિકો એક ટચ સાથે તમારા મોબાઈલની અંદર આવી શકે હા જુદી જુદી ભાષાના સામાયિકો તમે માત્ર એક એપ્સથી પોતાના મોબાઈલમાં પ્રાપ્ત કરી શકો અને એમાં તો મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે જેઓએ એક નવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એમના માટે તો આ ઉત્તમ એપ્સ છે અને એવી એપ્સ જેનું નામ છે જીઓ મેક્સ અને જીઓ મેક્સ કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ તો ચાલો જોઈએ આ આપણે આપણે આપણા મોબાઈલ ઉપર જ્યારે દોસ્તો એપ્સ ડાઉનલોડ કરવાની છે ત્યારે જવું પડશે અને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને આપણે લખીશું જીઓ મેક્સ અને જીઓ મેક્સ જેવું લખીશું એટલે આપણી સામે જીઓ મેક્સ ડિજિટલ લખેલું જે ઉપર એક લિંક આવશે અને તેની ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું એટલે આ રીતે જીઓ મેક્સ ડિજિટલ મેગેઝિન્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તૈયાર થયેલી આ એપ્સ જે ત્રેવીસ એમ બીની એપ્સ છે તેને હવે આપણે ઇન્સ્ટોલ કરીશું એટલે કે ડાઉનલોડ કરીશું અને આ રીતે એ એપ્સ ઉપર જ્યારે ઇન્સ્ટોલ ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ એપ્સ આપણા મોબાઈલની અંદર ડાઉનલોડ થવા માટેની શરૂ થઈ ચૂકશે એને આપણે ડાઉનલોડ કરીશું આ એક ખૂબ જ અદ્ભુત જેને વાંચવાનો શોખ છે જેને કંઈક તૈયારી કરવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાની તેના માટે બહુ ઉપયોગી એપ્સ છે હવે આ ડાઉનલોડ થઈ ચૂકેલી એપ્સને જ્યારે આપણે ઓપન કરીશું અને જેવું ઓપન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તરત જ એ એપ્સ આપણી સામે ઓપન થશે અને ઓપન થતા આ પ્રકારે આ જે એપ્સ છે એ એપ્સ આપણી સામે આવશે તમે જોઈ શકો છો એ એપ્સ ફિલ્ટર મેગેઝિન્સ લખેલું છે અને તેની નીચે બધી ભાષાઓ છે ઇંગ્લિશ હિન્દી તમિલ કન્નડ ગુજરાતી મલયાલમ મરાઠી બાંગ્લા તેલુગુ અને ઉર્દુ આટલી ભાષાઓની અંદર તમને આ એપ્સ ઉપર મેગેઝિન મળી શકે છે અહીંયા ઇંગ્લિશ ઉપર ટીક મારશે ત્યાર પછી આપણે હિન્દી ભાષાના મેગેઝિન માટે હિન્દી ઉપર ક્લિક કરીશું અને ગુજરાતી ઉપર કારણ કે આપણને ભાષાઓ અનુકૂળ પડશે ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને ગો ઇટ ઉપર ક્લિક કરીશું ત્યારે આપણી સામે આ પ્રકારે એપ્સ ખુલશે તમે જુઓ અત્યારે ઉપરના ભાગમાં તમામ મેનુ છે એ અંગ્રેજીમાં લખાઈને આવ્યા છે તો એને ગુજરાતીમાં કરવા માટે થઈને આપણે સેટિંગ્સમાં જઈશું અને જેવું સેટિંગ્સમાં જઈ અને લખીશું જે એપ્સ લેંગ્વેજ છે એની અંદર ઇંગ્લિશમાંથી આપણે હવે ગુજરાતી કરીશું એટલે આપોઆપ તેની અંદર ભાષા જે મેનુ બારની છે ગુજરાતી થઈ જશે અને આ રીતે આ જે ગુજરાતી ભાષા છે તેની અંદર તમે ઉપરના ભાગમાં જુઓ નવું આવેલું એટલે કે નવા જે લેખો લખાયા છે તે ત્યાર પછી કવર સ્ટોરી સ્પર્ધા સામાન્ય રુચિ સાંપ્રદ બનાવો ટેકનોલોજી મનોરંજન ચિલ્ડ્રન એટલે કે બાળકો માટે યાત્રા રમતો ફેશન અને સૌંદર્ય આવી તમામ પ્રકારની વિગતોને લગતા મેગેઝિન્સ અને માહિતી તમને ખૂબ સારી રીતે મળી શકે છે નીચેના ભાગમાં તમે જુઓ લેખો સામાયિકો અને મારી લાઇબ્રેરી એ પ્રકારનું પણ મેનુ છે ચાલો અહીંયા આપણે જે લેખો આપેલા છે એમાંના કોઈ એક જે લેખ છે એ લેખને જોવાનો પ્રયત્ન કરીએ તો એ લેખ પણ તમે સરળતાથી જોઈ શકો છો તો આ રીતે આપણે જુદી જુદી વિગતો જુદી જુદી બાબતો અહીંયા મનોરંજનને લગતી બાબતો છે તમે જુઓ આ તમામ બાબતો છે જે મનોરંજન ફિલ્મ જગતને લગતી મનોરંજનને લગતી બાબતો આપણે સરળતાથી વાંચી શકીએ છીએ એની માહિતી મેળવી શકીએ છીએ માત્ર આપણા મોબાઈલની અંદર આ રીતે આપણે સામાન્ય રીતે રમતગમતની બાબતમાં કોઈ માહિતી મેળવવી હોય તો રમતગમતની બાબતમાં પણ તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય તેવા સામાયિકોની માહિતી મળે અહીંયા જુઓ કે ક્રિકેટ મેસ્ટ કિસે કહેતે અને આની માહિતી આ એપ્સથી આપણે ખૂબ ઝડપથી મફતમાં મેળવી શકીએ છીએ કે આ બધા સામાયિકો ખરીદવા માટે થઈને આપણે ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે એ તમામ સામાયિકો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લેખકોના લેખો આપણને આ એક જ એપ્સ ઉપર એક ક્લિક ઉપર સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે મળી જાય છે હવે તમે જો ઉપર તમામ પ્રકારના વિગતો છે અને એની અંદર સામાન્ય રીતે તમે જુઓ તો આપણને આ એપ્સની અંદર તમામ ખૂબ લોકપ્રિય કઈ કઈ બાબતો છે કયા મેગેઝીન છે અને નવું આવેલું કયું બહુ વધુ લોકપ્રિય છે એની તમામ વિગતો પણ એની અંદર દેખાય છે તો આ રીતે આપણે સામાન્ય રીતે હવે જોઈએ કે આ તમામ પ્રકાર આધ્યાત્મિક બાબત રમતો વિવિધ પ્રકારના એની અંદર વેપાર છે તો વેપારને લગતી બાબત ઓટોમોટિવને લગતી બાબત બાળકોના મનો મનોરંજનને લગતી બાબતો બહુ સરસ રીતે સામાયિકોના રૂપમાં આપણને મળી છે અહીંયા તમે જો સામાયિકો ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારે વિવિધ સામાયિકો ખુલશે એમાં ખૂબ જ લોકપ્રિય સામાયિકો તમે જુઓ જોશ કરંટ અફેર્સ જે બહુ મહત્ત્વપૂર્ણ છે સ્પર્ધાત્મક જે તૈયારીઓ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે પ્રતિયોગિતા દર્પણ તમે જુઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ્રેજી હિન્દી અને ગુજરાતીના પણ સામાયિકો આપણને આ એપ્સમાંથી મળી રહે છે અને ઘણા બધા તમે મહત્વપૂર્ણ જે બેસ્ટમાં બેસ્ટ ભારતના કહી શકાય અને ઘણા તો વર્લ્ડની અંદર જે બેસ્ટ છે તેવા સામાયિકો ઉદાહરણ કે વ્યાપાર અને વ્યાપારના તમે જુઓ કેટલા અદ્ભુત સામાયિકો આપણને આ એક જ એપ્સ ઉપર પ્રાપ્ત થઈ જાય છે આપણે બીજે ક્યાંય વાંચવાની જરૂર નથી એક વિશાલ લાઇબ્રેરી આપણે આપણા પોકેટમાં લઈને ફરી શકીએ છીએ એવી આ અદ્ભુત કહી શકાય તેવી એપ્સ જીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને એનો આપણે બંને તેટલો સારો એવો ઉપયોગ કરી શકીએ હવે આપણને પ્રશ્ન થાય કે આમાંથી મારે કોઈ એક ડાઉનલોડ કે આની અંદરથી મારે કોઈ વાંચવું છે તો એને કેવી રીતે વાંચવું તો મિત્રો જેવું જે સામાયિક ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી સામે આ રીતે મેનુ ઓપન થશે અને એમાં લખ્યું છે ડાઉનલોડ એની ઉપર ક્લિક કરીશું જો એક ખાસ વાત કે તમે જે મહિનાનો અંક હશે એ તો મેળવી જ શકશો પણ પાછલા મહિનાના અંકો પણ તમે વાંચવા માટે આ જે એપ્સ એની ઉપરથી પ્રાપ્ત કરી શકશો અહીંયા જો સામાન્ય જ્ઞાન દર્પણ બહુ શ્રેષ્ઠ હિન્દી એક સામાયિક છે એ ડાઉનલોડ થઈ રહ્યું છે અને એ જે ડાઉનલોડ થઈ અને એ ડાઉનલોડ થયા પછી આપણે એને વાંચી શકીશું વાંચી તો શકીશું પણ આપણી લાઇબ્રેરી જે છે આ એપ્સની અંદર એની અંદર આપણે એને સંગ્રહિત પણ કરી શકીશું અને એનો જ્યારે ઈચ્છીએ ત્યારે ખૂબ સારી રીતે આપણે ઉપયોગ કરી શકીશું હવે આપણે જોઈએ કે કેવી રીતે આ સામાયિકને વાંચી શકાય અહીંયા જો અસામાન્ય દર્પણ જે ડાઉનલોડ થયું એ વાંચી શકાય એ જ રીતે આપણે બીજા ને ડાઉનલોડ કરવું હોય તો જેમ કે પ્રતિયોગિતા દર્પણ તો પ્રતિયોગિતા દર્પણ ઉપર ક્લિક કરીશું એટલે પ્રતિયોગિતા દર્પણ કે જે સામાન્ય જ્ઞાન માટે જનરલ નોલેજ માટે ખૂબ જ ભારતનું એક શ્રેષ્ઠ મેગેઝિન છે અને ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ચૂકશે સામાન્ય રીતે એટલું જ નહીં તમે આ જે સપ્ટેમ્બર બે હજાર અઢારનો અંક તો ડાઉનલોડ કરી જ શકો છો એ જ રીતે ઓગસ્ટ જુલાઈ જૂન એ અગાઉના પણ દરેક અંકને આપણે આપણા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકીએ છીએ અને આપણે જ્યારે જોઈએ ત્યારે એને વાંચી શકીએ છીએ ખૂબ સરળતાથી તો આ રીતે આ પ્રતિયોગિતા દર્પણ પણ જે ડાઉનલોડ થઈ રહ્યું છે અને ડાઉનલોડ થાય પછી સરળતાથી આપણે એને ઓપન કરી અને આપણે આપણા મોબાઈલના માધ્યમથી વાંચન કરી શકીએ છીએ બહુ સરસ આ એક એપ્સ તૈયાર થઈ છે કારણ કે મિત્રો આ મેગેઝિન્સ ખરીદવા હોય તો એની ઘણી બધી કિંમત થાય અને દર મહિને ખરીદવા પડે આપણે કદાચ એક બે મેગેઝીન્સ ખરીદી શકીએ પણ આમાં તો તમને ઘણા બધા મેગેઝીન્સ વાંચવા માટે મળે છે અને એ આપણે સરળતાથી વાંચી શકીએ છીએ અહીંયા આ પ્રતિયોગિતા દર્પણ પણ આ રીતે આપણે ડાઉનલોડ કરીએ અને ડાઉનલોડ થઈ ચૂક્યું છે ત્યાર પછી જે વાંચો છે એ વાંચો ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર એ ઓપન થશે એ જ રીતે આ દરેક જે સામાયિકો છે એ સામાયિકોની અંદર આપણને એમ થાય કે હવે આપણે મનોરંજનમાં ગુજરાતી સામાયિક વાંચવું છે ચિત્રલેખા તો એ ચિત્રલેખા સામાયિકને પણ આપણે ડાઉનલોડ ચિત્રલેખા ઉપર જેવું ક્લિક કરશો અને ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતી એક સામાયિક ચિત્રલેખા પણ તમે તમારા મોબાઈલ ઉપર સરળતાથી એક ક્લિક સાથે પ્રાપ્ત કરી શકશો સરળતાથી ઝડપથી આ મેગેઝિનને આપણે ડાઉનલોડ કરી અને આપણી લાઇબ્રેરીની અંદર એટલે કે આપણી મોબાઈલની લાઇબ્રેરી જે જીઓ મેક્સ દ્વારા તમને એક લાઇબ્રેરી આપવામાં આવે છે અને એ એપ્સની અંદર જ એ લાઇબ્રેરીની અંદર આ તમે જે ડાઉનલોડ કરેલા અંક છે એ અંક એની અંદર સંગ્રહિત થશે અને આ રીતે જ્યારે ઈચ્છીએ ત્યારે એને આપણે વાંચી શકીએ છીએ તો આ ચિત્રલેખા જેવું ગુજરાતી મેગેઝિન પણ જે વાંચો અહીંયા આવ્યું એ વાંચો ઉપર આપણે જેવું ક્લિક કરીશું એટલે એને વાંચી શકીશું તો આ રીતે આવા તમામ પ્રકારના મેગેઝિન્સ ઘણા બધા મનોરંજનને લગતા જો અહીંયા લાઇબ્રેરી ઉપર ક્લિક કરીએ એટલે જેવું લાઇબ્રેરી ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી લાઇબ્રેરીમાં મેં અત્યારે મારી લાઇબ્રેરીની અંદર ત્રણ મેગેઝિન્સ મેં ડાઉનલોડ કરેલા છે પ્રતિયોગિતા દર્પણ સામાન્ય જ્ઞાન દર્પણ અને ચિત્રલેખા તો એ ત્રણેય મેગેઝિન્સ તમારી સામે ઓપન છે એ ઉપરાંત તાજેતરમાં વાંચેલું શીર્ષક અને તારીખ પ્રમાણે પણ તમે એને વાંચન કરી શકો છો તો આવી આ અદ્ભુત એપ છે જેને ડાઉનલોડ કરી અને આપણે આપણા જ્ઞાનમાં ખૂબ વધારો કરી શકીએ

મને જે હેલ્પ મળે છે એ છે તમારા એક લાઈકની તમારા દ્વારા થતાં શેરની અને તમારે કંઈ વધારે નવું જાણવું હોય તો એના માટે કોમેન્ટ્સ પણ કરી શકો છો અને સાથે કરો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જય હિન્દ જય ભારત